विद्यार्थी मित्रों नमस्ते जय स्वस्थ शिक्षण संकुल मंडल गुरुजन आपको स्वागत है। तो विद्यार्थी मित्रों धोरण 7 विषय छे हिंदी आपने रिवीजन કરી રહ્યા છે। એમાં સૌથી પહેલા તો આપણે કાવ્ય પહેલું છે બેટી એનું રિવીજન કર્યું, શબ્દાર્થ લખ્યા, અભ્યાસ લખ્યો અને સ્વાધ્યાય પણ લખ્યો, બરાબર। અને હવે જોઈએ પાઠ બીજો છે મમ્મી બને મહાન, બરાબર। તો મમ્મી બને મહાન છે એમાં આપણે સૌથી પહેલા લખીશું શબ્દાર્થ, તમારે પણ શબ્દાર્થ લખવાના છે। તો સૌથી પહેલા આપણે લખીએ શબ્દાર્થ, તો શબ્દાર્થ છે એમાં જુઓ 54 ની, તો 54 ની એટલે શું થાય 25 પૈસે, પછી બીજું છે સમારોહ, સમારોહ એટલે સમારંભ, પછી પ્રમુખ દ્વાર, તો પ્રમુખ દ્વાર એટલે શું થશે મુખ્ય દ્વાર, પછી અતિથિ, તો અતિથિ એટલે મહેમાન, તેના પછી જો નિમંત્રણ, તો નિમંત્રણ એટલે આમંત્રણ, નુકસાન, તો નુકસાન એટલે હાનિ, તેના પછી ખયા, તો ખયા એટલે વિચાર, તેના પછી જુઓ પ્રયાસ, તો પ્રયાસ એટલે પ્રયત્ન, તેના પછી રહસ્ય, તો રહસ્ય એટલે ગુપ્ત ભેદ, બરાબર। પછી સદસ્ય, સદસ્ય એટલે સભાસદ, સ્વયં સેવક, તો સ્વયં સેવક એટલે થશે આપણે આપ સેવા કરને વાળા, પોતાની સેવા જાતે કરવી, બરાબર। પછી જુઓ નિયુક્ત, તો નિયુક્ત એટલે કામ પર લગાયા હોવા, તેના પછી કર્તવ્ય ભાર, કર્તવ્ય ભાર બરાબર, એમાં આવશે ઉચિત કામ કી જિમ્મેદારી, ઉચિત કામ કી જિમ્મેદારી, પછી ભેદભાવ, તો ભેદભાવ એટલે શું થશે વ્યવહાર ને અંતર, વ્યવહારની અંતર, બરાબર। પછી જુઓ અલ્પાહાર, તો અલ્પાહાર એટલે નાસ્તા, નાસ્તો કરવો, બરાબર, અથવા લઘુ ભોજન થોડુંક જ ખાવાનું, પેટ ભરીને ખાવું નહીં, બરાબર। પછી ખજાના, ખજાના એટલે ધન ભંડાર, તેના પછી હરામખોર, તો હરામખોર એટલે હરામ કા માલ
પછી આઝાદ તો આઝાદ એટલે સ્વતંત્ર તો જુઓ આ છે શબ્દાર્થ છે તમારે તમારી નોટમાં લખવાના છે હિન્દીની નોટમાં લખવાના વિદ્યાર્થી મિત્રો આ રિવિઝન ચાલે છે એટલે શબ્દાર્થ મળે પોતાના બરાબર પરીક્ષામાં પણ પૂછાઈ શકે તેના પછી જુઓ અભ્યાસ જુઓ તો અભ્યાસ છે એના પ્રશ્ન એક છે નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર દીજે પહેલું છે બચ્ચો કો બચ્ચાને મેં દેરી હોતી તો ક્યાં હોતા લખવાનું બચ્ચો કો બચ્ચાને મેં દેરી હોતી તો બચ્ચા મોટર કે નીચે આ જાતા ઓર મોટર ઉસે તું ચલ દેતી તો બચ્ચા મર જાતા બીજું દૂસરો કે જાન બચ્ચા અમારા કર્તવ્ય છે આપ કોઈ વાત કો અપના કર્તવ્ય સમજતે હે તેમાં લખીશું दूसरों की जान बचाना हमारा कर्तव्य है उसी तरह सच बोलना चोरी न करना देश की संपत्ति का जतन करना समय पर टैक्स भरना अन्य लोगों को मदद करना हमारा कर्तव्य है त्रीजू छे मुख्य अतिथि पर बात करके रोक देना संहिता क्यों तब लखीशू मुख्य अतिथि को द्वार पर भी रोक देना संहिता क्योंकि नियम छोटे बड़े अमीर गरीब राजा रंग सबके लिए समान होता है चौथो जो ये मुख्य अतिथि चौथो आपको कहाँ कहाँ पर भेदभाव की नीतियाँ दिखाई देता है लखन हमें बड़े बड़े समारंभों में अमीरों के यहाँ सरकारी दफ्तरों में भेदभाव की नीतियाँ दिखाई देती है पांचवें से सफल होने के लिए क्या करना चाहिए तो सफल होने के लिए हमें जीवन में एकाग्रता अभिरत अभ्यास कठोर परिश्रम एवं लगन से काम करना चाहिए चलू आप किसको प्रामाणिक इंसान कहते हैं जो अपना कर्तव्य प्रामाणिक से करता है भेदभाव नहीं रखता किसी के धर्म नाम की लालसा नहीं करता भ्रष्टाचार नहीं करता उसे हम प्रामाणिक इंसान कहते हैं प्रश्न में आपने कई घटना या प्रसंग सुना हो या पढ़ा उसे कक्षा में कहिए कक्षा में प्रस्तुत की गई घटना या प्रसंग में से किसी एक को अपनी भाषा में लिखिए बराबर कोई पण घटना तुम्हारा जीवन के अंदर बनी हो तो एक घटना तुम्हारे तुम्हारी जाते लखवानी छे પછી જો પ્રશ્ન 3 ચર્ચા કરીએ પહેલું છે યદિ પક્ષી બોલ પાતે તો પેડો ની કટાઈ કે વિષય મેં ક્રિયા આપશે ક્યાં કરતે પક્ષીઓ બોલતા હોય તો આપણે ઝાડ કાપીએ છીએ એના વિશે શું કહેતા હોય તો આપણે લખીશું યદિ પક્ષી બોલ પાતે તો પેડો ની કટાઈ કે વિષય મેં વી હમસે કહેતે કે ભાઈ પેડો કો મત કાટો પેડ હમારે ઘર હે પેડ પર હમ ઘોંસલા બનાતે હૈ पेड़ पर हमारे बच्चे घोंसले में रहते हैं ये पेड़ हमें खाने के लिए फल और फूल देते हैं पेड़ों की कटाई से हम बेघर बन जाएंगे भले आदमी हम पर दया कर पेड़ों की कटाई मत कीजिए पेड़ हमें स्वच्छ वायु और छाया देते हैं पेड़ हमारे मित्र हैं पेड़ बारिश लाने में उपयोगी है पेड़ों के कट जाने से धरती की शोभा नष्ट हो जाती है बीजू छे यदि धरती बोल पाती तो मनुष्य के बारे में स्पष्ट क्या सिखाएगा कि धरती बोल सकती हो तो मनुष्य ने भगवान छे ये शू कहे मनुष्य किसे भगवान ने शू कहे तो आप लोग किसे यदि धरती बोल पाती तो मनुष्य के बारे में स्पष्ट शिकायत करती कि यह मनुष्य स्वार्थी है मनुष्य अपने स्वार्थ के लिए काम करता है दूसरों का वह कभी विचार नहीं उसने कभी उसने मुझे भी तोड़ना नहीं छोड़ा यही मनुष्य अपने स्वार्थ से मुझ पर जो पेड़ है उसको काट रहा है मुझ धरती पर भी कल कारखाने का गंदा पानी डालकर मेरा नाश कर रहा है हे प्रभु इस मनुष्य ने मुझको बांट दिया है धरती ने अलग कर ना मुझे પછી જો પ્રશ્ન ચાર નિમ્નલિખિત પરીક્ષકો પડ્યો હોય લખીએ આ પરીક્ષા છે એને આપણે વાંચવાનું છે અને સારા અક્ષરે લખવાનું છે તો જુઓ કિસીને સ્વામી વિવેકાનંદ સે પૂછ્યા કે સબ કુછ હોને પર ભી મનુષ્ય કે પાસ ક્યા હોના જરૂરી હૈ સ્વામી વિવેકાનંદ ને કહા ઉસ ઉમ્મીદ કા હોના જરૂરી હૈ જિસકે બલ ટૂટે પર હમ ખોયા હુઆ સબ કુછ વાપસ પા સકતે હૈ પછી જો પ્રશ્ન પાંચ નિમ્નલિખિત પરીક્ષક કો વિરામ ચિહ્ન લગાકર લિખે તો વિરામ ચિહ્ન અર્થ
अल्प विराम पूर्ण विराम अर्ध विराम आश्चर्य चिन्ह बराबर के लगाई અને આ પરિચ્છેદ છે તમારે તમારી મિનિમમમાં લખવાનું છે હું તમને પીડીએફ મોકલી આપીશ એ પીડીએફમાંથી જોઈ અને તમારે સારા અક્ષરે કો વિરામ ચિહ્ન છે એ મૂકતું જવાનું છે પેરેગ્રાફ લખતું જવાનું છે તો વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1 છે એની અંદર જો ચેપ્ટર 2 પાર્ટ 1 રિવિઝનમાં આપણે જોયા સબ્જેક્ટ પછી જોયો અભ્યાસ અભ્યાસનો પ્રશ્ન 1 2 3 4 5 બરાબર બધા જ પ્રશ્નો તમારે રિવિઝન સ્વરૂપે લખવાના છે મને પણ કરવાના છે અને જે વિડિયો આવે એમ તમે તૈયારી પણ કરતા રહેજો બરાબર વાંચવાનું મૂકી દેતા નહીં દરરોજનું લેસન દરરોજ કરી લેવાનું અને સવાલ જવાબ પણ મને કરવાના છે જેથી પરીક્ષામાં તમને વાંધો આવે નહીં તો હું વિડિયો મૂકી આપીશ વિડિયોમાંથી જોઈ અને સારા અક્ષરે વાંચવા લખી દેજો જય ગાયત્રી